વન મિનિટ વિથ એશામાં આજે મારે વાત કરવી છે કે કાયદો એ આપણા રક્ષણ માટે છે, સામેની વ્યક્તિ ઉપર પ્રહાર કરવા માટે નથી. અમદાવાદમાં હમણાં એક ડોક્ટર પત્નીએ ડોક્ટર પતિ ઉપર એવો આરોપ મૂક્યો છે કે લગ્નના આટલા વર્ષો દરમિયાન એણે મારી પર બળાત્કાર કર્યો. આવા અનેક કિસ્સાઓ આપણે આપણી આજુબાજુ જોતા હોઈએ છીએ. રિલેશનશીપના 7-8 વર્ષ પછી એવી ખબર પડે કે અત્યાર સુધી મારી સાથે જે કંઈ પણ થયું એ તો બધું જબરજસ્તીથી થયું, અને 9મા કે 10મા વર્ષે સ્ત્રી એવી કમ્પ્લેન કરે કે આટલા વર્ષો સુધી એણે મારી સાથે જબરજસ્તી કરી. હું એવું માનું છું કે જેમ શારીરિક બળાત્કારો થતા હોય છે એમ માનસિક બળાત્કારો પણ થતા હોય છે, અને શારીરિક બળાત્કારની જેટલી પીડા હોય એટલી જ પીડા માનસિક બળાત્કારની પણ હોય છે. મારે દરેક સ્ત્રીને એવી અપીલ કરવી છે કે જો તમને એવું લાગે કે તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે, તમારી સાથે કંઈક અનિચ્છનીય થઈ રહ્યું છે, તો એ જ પડે એ જ સમયે ઊભા થઈ અને વિરોધ કરવો જોઈએ. જે તે સમયે વિરોધ ન થાય અને વર્ષો પછી જો એનો વિરોધ કરવામાં આવે તો એ વિરોધ નથી હોતો. અને મારે દરેક પુરુષને એવી અપીલ કરવી છે કે તમારી સામે જો કાયદાનો ઉપયોગ પ્રહાર માટે થતો હોય તો બિલકુલ તમારે પણ સ્ટેન્ડ લેવું જોઈએ. બાકી કાયદાનો ઉપયોગ રક્ષણ માટે કરવાનો હોય, એનું તીર બનાવીને સામેના પર ફેંકવાનું તો ન જ હોય.